જે આપણને ટૂંકા ચાલતા હોય ને ત્યાં જ પ્રોબ્લેમ થતો હોય છે. આપણને પકડતા હોય ને કે આ ભૂલ, આ ખોટું, આ અજ્ઞાન, ત્યાં તકલીફ બધાને થાય. અને ખરેખર જો મરદ હોય ને તો ત્યાં જ નિર્માની થવું જોઈએ, ત્યાં જ ભાઈડા તો ગણાય, સાચા સુરવીર તો, કે જે આપણને છોલે ને ત્યાં જ આપણે હાવ કુણા ને નિર્માની ને લાબરા જેવા થઈ જઈએ. બેડો પાર સાહેબ, પણ અજ્ઞાન, ખતરનાક અભિમાન, દુષ્ટ પાપી અહંકાર અને કર્તૃત્વનો રાગ જે છે એ તો એટલી બધી મેલી ભૂતાવળ છે કે એની કંઈ વાત થાય એવું નથી. એ બધી માયા થકી જો છૂટી જઈએ તો જ ભગવાનને ભગવાનના ભક્તના દાસ રહી શકીએ, અને દાસ રહી શકીએ તો જ આ આધ્યાત્મિક માર્ગમાં પાસ થઈ શકીએ, અને જો એ રીતે પાસ થઈ શકીએ તો જ ભગવાન શ્રીહરિની નજીક જઈ શકીએ, એમના સેવામાં, એમના દર્શનમાં, એમના દિવ્યાનંદમાં ડૂબી શકીએ. આ મેં કહ્યું એટલું જ આધ્યાત્મિક માર્ગનું રહસ્ય છે. લગભગ બધા મુમુક્ષુ સાધુ સંતો ભક્તો આચાર્યો અહીંયા જ અટક્યા છે. આટલું જ કોઈથી થતું નથી, વાતું બધાથી થાય છે. દાસના દાસ થવાનું થાય તો એટલી બધી ભીં પડે, એટલી બધી તકલીફ પડે. બધું કરી શકું પણ આમ તમે મને લાબરા જેવો કરવા માગો છો એ નહીં થાય. શું છે એવું તમારે કરીને કામ? એ તો તમારામાં જ માન છે ને. એમ ઉલટું હામામાં માન, અભિમાન, અજ્ઞાન નાખીને આપણે પાછા સેફ રહેવા ઈચ્છતા હોઈએ છીએ, એટલા તો આપણે કાબિલ ખરા પાછા. જ્ઞાન જે બધું છે એ કાંઈ આપણું જ કલ્યાણ કરે એ રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ એવું બને નહીં, સમજ્યા? એવું કાંઈ બને નહીં. ચપ્પુ આપણા ઘરમાં હોય એ કાયમ શાક સુધારવા જ વાપરીએ એવું કાંઈ નહીં. ક્યારેક જો બહુ મગજ ગયો હોય ને તો કોકને મારી હોય જ દઈએ. એમાં જ્ઞાનનું એવું જ છે. કોકની પાસે દાસ ચડે ને મગજ જાય ને તો આપણા જ્ઞાનનો ઉપયોગ એને જીકવામાં થઈ જાય. આપણા ઉદ્ધાર માટે આપણું જ્ઞાન ન રહે, અને કોકને છે ને ગૌણ દેખાડવામાંય આપણું જ્ઞાન, આપણી વિશેષતા ધંધે લાગી જાય, અને એ તો બહુ મોટી મૂર્ખતા કહેવાય. જ્ઞાનીમાં મૂર્ખતા, ઓળખી ઓળખાય નહીં એવી. સામાન્ય માણસને તો આમાં કાંઈ ગતાગમ જ પડે નહીં. એ તો બિચારા આમાં આંખો પોળી કરીને વિચાર્યા કરે, જોયા કરે, સમજાય ન સમજાય એમ લાગે બધું બરાબર ને સારું છે. પણ ભીતરી પ્રવાહને તો ભગવાન ભાળે ને કાં તો મોટા હોઈએ ભાળે, કે અજ્ઞાની જીવના અંતરમાં કેટલા કેટલા પ્રકારના કેવા કેવા એ ઊંડા ઊંડા લેયરો ચાલે છે, ભૂખા કાઢી નાખે એવા.